नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रशांत अमलिया। तमामनो धोरण नंबर 10 की अंदर विषय विज्ञान में रासायण विज्ञान की अंदर आज नो आपणो टॉपिक छे रासायणिक प्रक्रिया जे छे तेमाथी तेना विविध प्रकार छे। एमाथी एक प्रकार छे संयोगीकरण की प्रक्रिया, के संयोगीकरण की प्रक्रिया कोने कहेवाय छे तेना उदाहरण आपीने समझाओ। तो जे रासायणिक प्रक्रिया में बे के तेथी वधु प्रक्रियको वच्चे प्रक्रिया थईने एक ज निपज बनती होय तो तेवी रासायणिक प्रक्रिया ने संयोगीकरणनी प्रक्रिया कहेवामां आवे छे। एटले के जे प्रक्रियानी अंदर प्रक्रियको केटला होय छे, बे के तेथी वधु प्रक्रियको वच्चे प्रक्रिया थाय अने आपणने निपज केटली मळे छे, एक ज निपज मळे तो तेवी प्रक्रिया ने संयोगीकरणनी प्रक्रिया कहेवाय छे। बराबर, तो आपणे एक एक्जाम्पल लईए आपणे उदाहरण के कैल्शियम ऑक्साइड એટલે કે CaO प्लस पानी એટલે કે H2O વચ્ચે એટલે કે પાણીની અંદર કળી ચૂનો છે તેને આપણે ઉગાડીએ એટલે આપણને ચૂનાનું નિતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો ચૂનાનું નિતર્યું પાણી અથવા તો લાઈમ વોટર મળે છે, પ્લસ તેમાંથી આપણને ઉષ્મા પણ મુક્ત થાય છે। તો આ જે પ્રક્રિયા છે તે કેવી છે, સંયોગીકરણની પ્રક્રિયા છે। કેવી રીતે, તો અહીં બે પ્રક્રિયકો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી એટલે કે પ્રક્રિયકો કેટલા છે, બે બે પ્રક્રિયકો કે જે પ્રક્રિયા થઈને આપણને નિપજ કઈ મળે છે, એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું નિતર્યું પાણી મળે છે। તો આ જે પ્રક્રિયા છે તે કેવી કહેવામાં આવે છે, સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે। બીજું આપણે એક ઉદાહરણ હજી જોઈએ, તો કાર્બનને ઓક્સિજનની હાજરીમાં એટલે કે કોલસાને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ એટલે કે આપણને ખ્યાલ છે કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 આપણને મળે। ત્યારબાદ બીજી એક પ્રક્રિયા આપણે ઉદાહરણ જોઈએ, તો હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને પાણી એટલે કે H2O મળે છે। અહીં રાસાયણિક પ્રક્રિયા અસંતુલિત છે એટલે આપણે એને સંતુલિત કરવી પડે, તો ઓક્સિજન અહીં કેટલા છે, બે, અહીં ઓક્સિજન કેટલા છે, એક, એટલે બે વડે ગુણાકાર કરવાનો આગળ। તો હાઇડ્રોજન અહીં કેટલા થઈ ગયા, ચાર, તો અહીં હાઇડ્રોજન કેટલા છે, બે, એટલે બે વડે ગુણાકાર એટલે બે દુ ચાર। તો આ દરેક પ્રક્રિયામાં પ્રક્રિયકો બે છે, બે વચ્ચે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ આપણને એક જ મળે એટલે આ બધી પ્રક્રિયા કઈ છે, સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે। ત્યારબાદ આજે આપણે બીજો સવાલ છે કે ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બનાવાય છે તે સમીકરણ લખીને સમજાવો। એટલે કે ઘરની દિવાલો ધોળવા માટે ચૂનાનું નિતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે। બરાબર, ઘરની દિવાલ ઉપર જે સફેદો લગાવવામાં આવે છે તે કયો હોય છે, ચૂનાનું નિતર્યું પાણીનો ઉપયોગ થાય છે, જેની પ્રક્રિયા આપણે બાજુમાં જે આપણે લખીએ તે જ આપણે લખવાનું, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનોની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, કેલ્શિયમ અથવા ચૂનાનું નિતર્યું પાણી। એના પછી કે ચૂનાના નિતર્યા પાણીને ઘરની દિવાલ ઉપર ઢોળવામાં આવે છે એટલે કે ઘરની દિવાલો ઉપર ચૂનાનું નિતર્યું પાણી લગાવવામાં આવે છે, ત્યારે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે તેની ધીમી પ્રક્રિયા થાય છે એટલે કે હવામાંનો જે કાર્બન ડાયોક્સાઇડ છે તેની સાથે પ્રક્રિયા કરે છે એટલે કોની સાથે, ચૂનાના નિતર્યા પાણી સાથે, અને તેની સાથે ધીમી પ્રક્રિયા થઈને દિવાલ ઉપર કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 નું પાતળું સ્તર બનાવે છે। બરોબર, એટલે આપણે પ્રક્રિયા લખી કળી ચૂનો CaOH ટ્વાઇસ જે સ્તર છે તે કોની સાથે પ્રક્રિયા કરશે, હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય એટલે આપણને મળે છે CaCO3 ટ્વાઇસ એટલે કે CaCO3 ટ્વાઇસ પ્લસ H2O એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બને છે। આમ દિવાલ ધોળ્યા બાદ 2-3 દિવસમાં તેની ઉપર સફેદ CaCO3નું નિર્માણ થાય છે, કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય જેથી દિવાલ પર ચમક આવે છે। બરાબર, એટલે આ રીતે જે સફેદ જે ઘરની દિવાલ ઉપર ધોળવાની જે પ્રક્રિયા છે, પ્રથમ કેલ્શિયમ ઓક્સાઇડમાંથી
એટલે કે ચૂનાનું નિતર્યું પાણી મળે છે, ચૂના નિતર્યું પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય એટલે આપણને કેલ્શિયમ કાર્બોનેટનું સફેદ સ્તર જોવા મળે છે, જે 2-3 દિવસ બાદ તેમાં વધારે ચમક આવે છે એટલે આપણને દિવાલ કેવી લાગે છે, દિવાલ ઉપર ચમક જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ હોય તો તેને લાઇક કરજો, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રમંડળમાં આગળ વધશે, ઝડપથી શેર કરજો.